જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો દેખાતા ખેડૂતોએ જીરાનું વાવેતર શરૂ કર્યું ખેડૂતો મોટા ભાગે લાભ પાચમ બાદ વાવણી કરતા હોય છે પરંતુ ઠંડી મોડી જોવા મળતા એક મહિના બાદ વાવેતર કરી રહ્યા છે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા હરિયાણા ગામે જીરાના પાકનું વાવેતર કરી રહ્યા છે જોકે કમોસમી વરસાદને લઈ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો કમોસમી વરસાદથી મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું જેના કારણે મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે ખેડૂતો જીરાનું સારું વાવેતર થાય અને સારા ભાવ મળે તેવી આશા રાખીને બેઠા છે મગફળી પાક કઈ એમાં કોઈ જાતનો ફાયદો નથી કંઈ અને બગાડ જાજો છે બરાબર તો હવે અમે જીરું વાવીએ છીએ તો જીરું ના કંઈક સારા એવા ઉગાવા આવે સારા ભાવ મળે અને ભગવાન પાસે એવી જ પ્રાર્થના છે કે સારું એવું વાવેતર ઉગે અને અમને મબલક પાક મળે પ્રસાદ પડવાથી જીરું લાચ પાક જે અમે વાવવાના હતા એનાથી મહિન ઓફ થી લેટ થઈ ગયા છે

પાલનપુર માર્કેટયાર્ડમાં બે સેન્ટર ફાળવવામાં આવ્યા છતાં એક જ સેન્ટર ચાલુ છે તાલુકા સંઘનો આરોપ છે કે પ્રક્રિયા ચાલુ એ પણ ધીમી ગતિએ ચાલે છે ખેડૂતો ધક્કા ખાઈ મફતના ભાવે મગફળી વેપારીઓને વેચવા મજબૂર બની રહ્યા છે આ પ્રક્રિયા ઝડપી બનાવીને બે સેન્ટર પર ખરીદી શરૂ નહીં થાય તો આંદોલનની ચીમકી આપી સોમવારે ખેડૂતોને સાથે રાખીને આંદોલન થશે બે મંજૂરી આપી છે પણ પણ હજુ સુધી એક સેન્ટરમાં તકલીફ પડે એક સેન્ટર પણ બરાબર ચાલું થયું નથી આજે હું હરુપૂરું વિઝિટ કરતાં એક સેન્ટર ઉપર તાલુકાનું એક સેન્ટર ખુલ્યું છે જિલ્લાનું તજક ખુલ્યું નથી અને તાલુકાવાળા એમ કહે છે કે ભાઈ અમારે તો પચીસ મેસેજ છોડો છે પણ પચીસમાંથી પોંચ માણસોએ અત્યારે મેસેજ પહોંચે સુટતા નથી અને આજે હું હરુપૂર મુલાકાત કરી તો આખા દિવસથી થઈને સો બોરીની ખરીદી કરી છે એટલે જો આવી ધીમી ગતિએ ચાલશે તો ક્યારેય ખરીદી થશે નહીં અને જો આવી રીતે સરકાર જો બેથી ત્રણ સેન્ટરો ચાલુ નહીં કરે તો એના માટે અમે સોમવારના દિવસે અમે જિલ્લા સંઘને તાલુકા સંઘ આગળ અમે અમારો કાર્યક્રમ ચાલુ કરીશું બબી સેન્ટર હાથે ચાલુ નહીં કરે ખરીદી કરવા તો એના માટે અમે વોદોલન કરશું અને ગમે તે એની સગવડ કરાવીશું બીજા નંબરમાં કે અત્યારે ખેડૂતોને મગફળી વેચવાનો મફતમાં વારો આવ્યો છે ખેડૂતો મગફળી મફત વેચી રહ્યા છે રાજ્યના ઘણા ભાગોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતરની શરૂઆત કરી મહેસાણા જિલ્લાના ખેડૂતોએ આ વખતે તમાકુનું પણ વાવેતર કર્યું અઢારસો હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં ખેડૂતોએ તમાકુનું વાવેતર કર્યું કડી તાલુકા સિવાય મહેસાણાના તમામ તાલુકામાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું ખેડૂતોને આ વર્ષે તમાકુના સારા ભાવ મળે તેવી આશા છે દર વર્ષે ખેડૂતો મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકનું ત્રણથી ચાર હજાર હેક્ટરમાં વાવેતર કરતા હોય છે આ વર્ષે સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ તમાકુનું વધારે વાવેતર કર્યું હાલે બે વીઘાનું નું વાવેતર છે બરાબર એમાં તમાકુ રોપવાનું ચાલુ છે હાવ ભાવ પંદરસો થી સત્તરસો રૂપિયા ચાલે છે પણ આ સિઝન હજુ ચાલુ થાય તારે ખબર પડે વાતાવરણ આ વખતે બહુ ગરમીનું છે પણ તમાકુ સાહસ કરી એક વીઘામાં ખર્ચો થાય બધો થાય ટોટલી દસ હજાર રૂપિયા ખર્ચો થાય ગાંધીનગરમાં વિમેન્સ ક્રિકેટ કપ બે હજાર ચોવીસનું આયોજન અલગ અલગ આઠ ટીમ ગાંધીનગર ખાતે ક્રિકેટ રમશે મહિલાઓ માટે પહેલીવાર આ પ્રકારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે ગાંધીનગર વડોદરા અને અમદાવાદની ટીમો અઠવાડિયા સુધી આ ટુર્નામેન્ટમાં રમશે આખી ટુર્નામેન્ટનું આયોજન ગર્લ્સ ખેલાડીઓના માતા પિતાઓ કરે છે આજે આપણે અહીંયા ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે ગાંધીનગરમાં પહેલી વખત ટુર્નામેન્ટ થઈ રહી છે એવી ગર્લ્સ માટે આજથી પાંચ વર્ષ પાછળ જઈએ તો આપણે જોઈએ છીએ કે ગર્લ્સનો આટલો બધો વિકાસ નતો ક્રિકેટને લઈને પણ હવે પાંચ વર્ષથી બહુ જ વધારે ગર્લ્સ ઇન્વોલ્વ થઈ રહી છે લોકો એક્સાઇટમેન્ટ લોકોનું વધ્યું છે ગર્લ્સ ક્રિકેટને સપોર્ટ કરતા થયા છે તો એ રિગાર્ડિંગ આપણે ક્યાંનું આ વસ્તુનું આયોજન કરતા હતા અને ફાઇનલી આપણે એ વસ્તુ પૂરી થઈને આપણે આ ટુર્નામેન્ટ આજથી ચાલુ કરીએ છીએ જે એક વીક ચાલશે દાહોદ એસોજીએ વધુ એકવાર ડ્રોન ની મદદથી નશીલા પદાર્થનો પદાફાશ કર્યો દાહોદેસોજીએ ડ્રો ની મદદથી ઝડપી પાડ્યો છે ગુણિયા ફળિયામાં વાવેતર કરેલા ગાંજાના છોડ ઝડપાયા એકસોગણસિતેર કિલો ગ્રામના કુલ ચારસો ને ત્રણ ગાંજાના લીલા છોડ ઝડપી પાડ્યા એસોજીએ સોડ લાખ એકાણું હજારના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત ત્રણ ને ઝડપી પાડ્યા આ પહેલો પ્રોજેક્ટના આધારે ડ્રોન ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ની મદદથી પરિવાર ચાર ખેતરોમાં ગાજરના વાવેતર શોધી કાઢવામાં આવેલ છે જેમાં બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના બે ખેતર છે જેમાંથી દસ લાખ ઓગણચાલીસ હજારનું ગાંજાનું વાવેતર ગુલાબ ફૂલસિંગ બારિયા એનું એક ખેતર છે જેમાં આશરે બે લાખ એંસી હજાર રૂપિયાના ગાંજરના છોડનું વાવેતર અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી ત્રણ લાખ બોતેર હજારના ગાજરના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે અદાવતમાં સસરાએ જ આ પ્રકારની પત્રિકા વાયરલ કર્યાનો ખુલાસો થયો સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના નામથી એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જેમાં કોચિંગ સેન્ટરના સંચાલકો બાળકોને હિન્દુ ધર્મ વિરોધી શિક્ષણ આપશે તેવું લખાણ હતું तो आ बुलेटिन में अत्यार आटलू नमस्कार गिर सोमनाथ ना तालाला खाते शुगर मिल महत्वपूर्ण तो साधारण सभा मिली साधारण सभा में तालाला शुगर मिल इंडियन पोटाश कंपनी द्वारा आवता वर्षी ऐसी शुरू करवा ले निर्णय एट्ले एक वर्ष बाद गिर सोमनाथ ना तालाला खाते फरी शुगर मिल धमधम વર્ષોથી બંધ પડેલી સુગર મિલો ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આવતા વર્ષથી શરૂ થશે જેને લઈને સુગર મિલના સભાપદોની સાધારણ સભા મળી હતી જેમાં આઈપીએલ ઇન્ડિયન પોટાશ કંપનીને ત્રીસ વર્ષની લીઝ પર આ સુગર મિલ સોંપવાનો નિર્ણય કરાવશે એટલે કે આવનારા ત્રીસ વર્ષ સુધી આઈપીએલ કંપની આ મિલ ચલાવશે એટલું જ નહીં શુગર મિલની ઉપરના મોટા ભાગનું કરજ પણ ભરપાઈ કરી દેશે તો કર્મચારીઓના બાકી રહેલ પગાર પણ ચૂકવવામાં આવશે મહત્વનું છે કે ભૂતકાળમાં કોડીનાર ઉના અને તારાલામાં સુગર મિલ ધમધમતી હતી આ સુગર મિલ ધીમે ધીમે કરચના બોજ નીચે દબાઈ ગઈ અને વર્ષોથી બંધ હાલતમાં છે જેના કારણે શેરડીની ખેતી કરતા ખેડૂતોની હાલત પણ કફોડી બની છે બંધ થઈ ચૂકી હતી જો કે સુગર મિલ ને લઈ હવે નવી આશાની કિરણ જાગી છે કારણ કે સરકાર દ્વારા આઈપીએલ કંપની મારફતે આ સુગર મિલ ને ફરી શરૂ કરવાની કવાયત શરૂ કરાઈ છે આ શુગર મિલ આવતા વર્ષે શરૂ થાય તે માટે યુદ્ધના ધોરણે આગામી દિવસોમાં કામ શરૂ કરાશે જેને લઈ આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી છવાઈ છે સુરતના કાકરાબાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરો પાણી પાણી થયા છે માંડવીના હરિયાળ નજીક આવેલી કેનાલમાં અંદરના ભાગે ગાબડું પડતા નજીકના પડતર ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા આ જાણ થતાં જ ગાબડાનું સમારકામ કરવા માટે સિંચાઈ વિભાગ દોડતું થયું ગાબડું રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં કરી ગાબડાના રિપેરિંગની કામગીરીને લઈને બે દિવસ કેનાલ બંધ રખાશે તો બીજી તરફ હાલમાં ખેડૂતોને શેરડીની રોપણી ચાલી રહી છે જેથી બે ત્રણ દિવસ નહેર બંધ રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અમદાવાદમાં પૈસા માટે ખ્યાતિ ખરડાવનાર ખ્યાતિ હોસ્પિટલ કાર્ડને લઈને તપાસો ધમધમાટ શરૂ થયો છે જરૂર ન હોય તેવા લોકોને